ભટાણની કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પુલમાં બુધવારે સાંજે 6 વાગે ડૂબી જવાથી 11.5 વર્ષીય હર્ષ પોદારનું મૃત્યુ થયું હતું. જ્યારે હર્ષ પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે સ્વિમિંગ પુલના કિનારા પર તેના માતા અને બહેન પણ બેઠા હતા, એટલે કે માતા અને બહેનની નજર સામે જ હર્ષની ડૂબી જવાથી મોત થયું હતું. હર્ષ ડૂબી હોવાની જાણ કોચને થતાં તાત્કાલિક અસરથી તેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. સાંજે 7:15 વાગે ફરજ પરના તબીબે હર્ષને મૃત્યુ જાહેર કર્યો હતો. હર્ષના પરિવારજનોએ ક્લબના સ્વિમિંગ પુલના સંચાલક અને કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને માંગ કરી છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. વિસુના VIP રોડ પર A1004 નંદનવન 2 ખાતે રહેતા કાપડના વેપારી પિંકેશભાઈ પોદારનો પુત્ર 11 વર્ષ 6 માસ રાબેતા મુજબ બુધવારે સાંજે 5:30 વાગે પોતાના ઘરેથી માતા અને બહેન સાથે નીકળી કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પુલ પર પહોંચ્યો હતો. તે 5.5 થી 6 ફૂટ ઊંડા પાણીમાં તરી રહ્યો હતો. તેને તરતા આવડતું હોવાથી તે અંડર વોટર તરી રહ્યો હતો. તે વખતે અચાનક જ કોણ જાણે શું બન્યું કે તેને તરવાનું બંધ થઈ ગયું હતું. આ સ્વિમિંગ પુલમાં અન્ય આશરે 60 જેટલા બાળકો પણ તરી રહ્યા હતા, જોકે કોઈનું ધ્યાન હર્ષ તરફ ગયું ન હતું. હર્ષનું હલનચલન બંધ થતાં કોચ રિતેશ મોરેને જાણ કરાઈ હતી. રિતેશ મોરે તેને તાત્કાલિક અસરથી બહાર કાઢી પમ્પિંગ કરી 108 મારફતે નવી સિવિલમાં ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે હર્ષના કાકા સુનિલભાઈ તેને મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 7:15 વાગે તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો. હર્ષ સીસી રવિશંકર સ્કૂલના 7મા ધોરણમાં ઉત્તીર્ણ થયો હતો. પરિવારે જણાવ્યું હતું કે હર્ષ સ્કેટિંગમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન હતો. તાજેતરમાં જ તેને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા હતા.